नमस्कार विद्यार्थी मित्रों धोरण 9 गुजराती माध्यम की अंदर साइंस की अंदर आपने चैप्टर नंबर 9 बल और गति ना नियम विषय अभ्यास करता शुरुआत थी आपने एनी समझूती मेळवी त्यार बाद संतुलित और असंतुलित बल विषय आपने समझे त्यार पछी न्यूटन गति नो पहलो नियम ये आपने अभ्यास कर्यो आपने जाणी के गैलीलियो ने न्यूटने बल और गति एना विषेना नियमों आप्या था गैलीलियो ना नियमों पर अथवा एना सिद्धांतों पर न्यूटने ऊंडाणपूर्वक अभ्यास कर्यो अने एना त्रण नियमों गति ना आपणने आप्या प्रथम नियम नी अंदर आपणे जोयुं के कोई पदार्थ स्थिर होय तो स्थिर रहे छे अने गतिमान होय तो गतिमान रहे छे एना माटे कारणभूत हतुं बल तो एक नियमों ने हमें आगे ने प्रस्तावना तरीके समझूती आपी छे जड़त्व अने द्रव्यमान वळ आ जड़त्व अने द्रव्यमान न्यूटन गतिना बीजा नियम तरफ आपणने दोरी जशे अने आपणे आ जड़त्व शुं छे के पदार्थ पोतानी स्थिति ने जाळवी राखे छे तो जड़त्व विषे आपणे अभ्यास कर्यो छे साथे साथे द्रव्यमान जेने दळ कहेवामां आवे छे परंतु सामान्य रीते दरेक व्यक्ति दळ तरीके बहु ज जाणीती नथी होती એ દળને પોતે વજન સમજે છે અને આપણે પણ દળ અને વજનમાં શું તફાવત છે એનો ચર્ચા આપણે આગળના વિડિયોમાં કર્યો છે અને વિદ્યાર્થી મિત્રો આ તફાવત ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે બહુ જ માઇનર એવો ફરક છે દળ અને વજન તો જડત્વ અને દ્રવ્યમાન જેને અંગ્રેજીમાં ઇનર્શિયા એન્ડ માસ એવું કહેવામાં આવે છે અને એના ઉપરથી આ ન્યૂટન ગતિનો બીજો નિયમ બને છે તો આપણે આપણી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 118 પર આ જડત્વ અને દ્રવ્યમાન વિશે જે સમજૂતી આપી છે એના આપણે અભ્યાસ કરીએ સૌપ્રથમ આપણને બતાવ્યું છે કે પ્રત્યેક વસ્તુ પોતાના ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે આપણને ખબર છે કે કેમ વિરોધ કરે છે તો ત્યાં આપણને અનુભવાતું ઘર્ષણ બળ આગળ વાત કરી હતી કે જ્યારે તમે સાયકલને આગળની તરફ જાઓ તો અમુક અંતર કાપીને એ સાયકલ પોતાની રીતે સ્ટોપ થઈ જશે કહેતા કે બંધ પડી જશે અથવા એની ગતિ ધીમી થઈ જશે એનું કારણ શું તો કે સાયકલની ગતિ અને સાયકલની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ એકબીજાને ઓપોઝિટ હોય છે એટલે અહીંયા લખાણ લખ્યું છે કે વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે આગળ જોઈએ તો જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે વસ્તુના આ ગુણને તેનું જડત્વ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા આવી જડત્વની અને આગળ આપણે સમજ્યા કે આ જડત્વ એ જ ન્યૂટન ગતિનો પહેલો નિયમ કે પદાર્થ પોતે સ્થિર હોય તો સ્થિર આપણે ઉદાહરણ જોયું હતું કે એક ટેબલ ઉપર એક બ્લોક મૂકેલો છે જ્યારે બ્લોક પર કોઈ એક દિશામાં અસંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી એ બ્લોક પોતે સ્થિર રહેશે પરંતુ જો તમે કોઈ એક દિશામાં સહેજ એવું બળ આપશો તો એ બ્લોક એ દિશામાં આગળ વધશે આગળ ચર્ચા કરી હતી કે જો બંને દિશાઓમાંથી એક સરખું બળ આપવામાં આવે તો બ્લોક કોઈ એક દિશામાં આગળ જતો નથી પોતાની અવસ્થા ત્યાં જાળવી રાખે છે એનું કારણ એ હતું કે બંને બાજુ સંતુલિત બળ હતા આપણે ઘણી વખત રમત રમીએ છે કે કોઈ એક દોરડા વખત બંને છેડે અલગ અલગ ટુકડીના લોકો ઉભા રહીને ખેંચે છે જે લોકોનું બળ વધારે હશે તો એની ઓપોઝિટ સાઈડના લોકો પોતાની તરફ ખેંચાશે બરાબર છે આ જ નિયમ આપણે જોવા મળે છે કે જો સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તે ગતિ પોતાની જાળવી રાખે છે અને આ જ ગુણધર્મને જડત્વનો નિયમ કહે છે અથવા જડત્વની વ્યાખ્યા કહે છે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે પુસ્તકોથી ભરેલા બોક્સની સાપેક્ષે ખાલી બોક્સને ધક્કો મારવો સરળ બને છે આપણને આ વ્યવહાર ઉદાહરણ છે આપણે તમે કોઈ પણ જુઓ કે ધારો કે કોઈ કોથળી હોય કે ખાલી કોથળી હોય તો એને તમે પગથી લાત મારશો તો એ પોતાની અવસ્થા બદલી દેશે પરંતુ જો કોથળીની અંદર કોઈ વજનદાર વસ્તુ મૂકી હશે અથવા કોઈ દ્રવ્યમાન ભરેલું હશે તો જો તમે એને પગથી લાત મારશો તો
कदाच तमारा पगने इजा थशे। जे प्रथम किस्सो जोयो एना सापेक्षे ए पोते गति करशे ओछी अथवा गति नी मर्यादा जाळवी राखशे। एक फुटबॉल ने किक मारीए अने तेटला ज बळथी तेटली ज साइज ना पत्थर ने किक मारीए तो ए भाग्ये ज गति करशे। जो आ बीजुं उदाहरण आपुं, तमे फुटबॉल ने किक मारो छो एनी सापेक्षे एटला ज फुटबॉल आकारना कोई पत्थर ने किक मारो छो तो पत्थर ने किक मारशो ने तो कदाच तमारे पगनी अंदर इजा पहोंचशे। अथवा फुटबॉल जेटली पोते गति करतो नथी तो अहींया आपणे साथे साथे जड़त्वनी साथे आ द्रव्यमान કેતા કે પદાર્થનું દળ છે એના વિશે આપણને સમજૂતી આપવા માંગે છે। ફૂટબોલ એની સાપેક્ષે પથ્થર, તો આપણને ખ્યાલ છે કે પથ્થરનું દળ વધુ હશે હે, તો એ દળ વિશેનો ખ્યાલ એ સાથે સાથે જડત્વની સાથે સંકળાયેલો હોય છે અને એ જ આગળ જતા ન્યૂટન ગતિના બીજા નિયમ તરફ દોરી જાય છે। બીજો એક ઉદાહરણ આપ્યું છે કે તમે એક હાથ લારીને ગતિમાં લાવો અને એની સાપેક્ષે જો તમે ટ્રેનને ગતિમાં લાવો, બરાબર છે? આપણને ખ્યાલ છે કે કઈ વસ્તુ અથવા કયા પદાર્થને ગતિમાં લાવવા માટે વધુ બળની જરૂર પડે। હાથલારીની સાપેક્ષમાં ટ્રેન પોતાની ગતિમાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે। આપણને ખ્યાલ છે કે હાથલારી કરતાં ટ્રેનને ગતિમાં લાવવું હોય તો એ ગતિ ઓછી કરશે, બરાબર છે? આ રીતે આપણે કહી શકીએ કે ટ્રેનનું જડત્વ હાથલારી કરતાં વધુ છે। જડત્વ પોતાની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ હાથલારી કરતાં ટ્રેનનો વધુ છે। ટ્રેન પોતાની જગ્યાએથી ખસશે નહીં, એટલા જ બળથી જો તમે હાથલારીને ધક્કો મારશો તો હાથલારી સહેજ અંતર બદલશે અથવા પોતાનું સ્થાન બદલી દેશે। એટલા માટે અહીંયા લખાણ લખ્યું છે કે ટ્રેનનું જડત્વ હાથલારી કરતાં વધુ છે। વિદ્યાર્થી મિત્રો, આ જડત્વ એટલે પોતાની અવસ્થાને જાળવી રાખવાનો ગુણધર્મ। આથી સ્પષ્ટ થાય છે કે ભારે વસ્તુઓનું જડત્વ વધારે છે। બહુ જ સરસ લાઈન છે, આપણે એને નોટ ડાઉન કરીશું કે ભારે વસ્તુઓનું જડત્વ વધુ હોય છે। અહીંયા જોયું કે ટ્રેનની સાપેક્ષ હાથલારીની સાપેક્ષે ટ્રેન પોતાની અવસ્થા જાળવી રાખે છે, કેમ? તો આગળ શબ્દ જુઓ, ભારે વસ્તુ, તો હાથલારીની સાપેક્ષે ટ્રેનનું દ્રવ્યમાન વધુ છે, કહેતા કે દળ વધુ છે, એટલા માટે એ જડત્વને વધુ ત્યાં આપણને જોવા મળે છે। માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે। માત્રાત્મક એ શબ્દ આવશે દ્રવ્યમાન સાપેક્ષે, તો માત્રાત્મક રીતે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે। આમ આપણે જડત્વ અને દ્રવ્યમાન એ બંને રાશિઓને વ્યાખ્યાયિત કરી એના વિશે સમજ્યા। આગળ સરસ એવું લાઈન લખી છે કે જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે। તમે જુઓ, કોઈ પણ વસ્તુને ગતિ આપવા પ્રયત્ન કરો છો પણ એ પોતે સ્થિર રહેવા માટે પ્રયત્ન કરે છે, પોતાનો ગુણધર્મ વિરુદ્ધ સાઈડ બતાવે છે। તમે ટ્રેનને ધક્કો મારો છો પણ ટ્રેનને ધક્કો મારવા છતાં પોતાની અવસ્થામાં એ બદલવા પ્રયત્ન કરતી નથી, એનો મતલબ કે એ કુદરતી જે આપણું વલણ છે આપણે એને ધક્કો મારીએ છીએ એનો વિરોધ કરે છે। કોઈ વસ્તુનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે। શું છે આ જડત્વ? એના દ્રવ્યમાનનું જે એક માપ છે। તો આ ટોપિક આપણે સમજ્યા જડત્વ અને દ્રવ્યમાન વિશે। આપણે બીજો ટોપિક સમજીએ જે જડત્વ અને દ્રવ્યમાન પર આધારિત છે, ન્યૂટન ગતિનો બીજો નિયમ, બરાબર છે? આપણને 9.4 તરીકે ન્યૂટન ગતિનો બીજો નિયમ આપણને આપ્યો, એના વિશે આપણે ચર્ચા કરીએ કે ગતિનો પ્રથમ નિયમ એ દર્શાવે છે જ્યારે કોઈ અસંતુલિત બાહ્ય બળ કોઈ વસ્તુ પર લાગે તો તેના વેગમાં ફેરફાર થાય છે। આપણે આગળ જોયું હતું કે ટેબલ ઉપર જે કોઈ બ્લોક મૂક્યો હતો એને આપણે બળ આપીએ તો પોતાની અવસ્થા બદલી દે છે, એટલે કે વસ્તુ પોતે પ્રવેગ પ્રાપ્ત કરે છે
આપણે એ વાતનો અભ્યાસ કરીશું કે કોઈ વસ્તુનો પ્રવેગ તેના પર લગાડેલ બળ પર કેવી રીતે આધાર રાખે છે તથા તે બળ કેવી રીતે માપી શકાય છે એ જ વસ્તુ આ ન્યૂટન ગતિના બીજા નિયમની અંદર ઉલ્લેખ કર્યો છે અહીંયા આપણે સૌપ્રથમ ઉદાહરણો વડે આ બીજા નિયમ તરફ દોરી ગયા છે સૌપ્રથમ ઉદાહરણો આપણે સમજીએ કે ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરે અથડાય તો તે ઘાયલ થતો નથી પરંતુ તેટલી જ ઝડપથી આવતો ક્રિકેટનો દડો કોઈ દર્શકને વાગવાથી તે ઘાયલ થઈ શકે છે જો આટલે વ્યવહાર ઉદાહરણ સમજતા હશે કે ફૂટબોલની રમતની અંદર જે દડો આવે છે એ દડો કોઈ વ્યક્તિને વાગે તો એને ઈજા થતી નથી અથવા સામાન્ય ઈજા થાય છે જો આટલા જ ઝડપથી દડો ક્રિકેટનો કોઈ દર્શક કેતા કે સ્ટેડિયમની બહારના પ્રેક્ષકને વાગે તો કદાચ એને વધુ પ્રમાણમાં ઈજા થતી હશે અહીંયા એક શબ્દ આવ્યો કે તેટલા જ ઝડપથી તો અહીંયા ઝડપત્વ અને દ્રવ્યમાન સાથે ઝડપ રાશિને પણ સંબંધિત કરેલી છે તો આગળ એક બીજું ઉદાહરણ જોઈએ કે જો તમે રોડની સાઈડ પર આવેલી ટ્રકને અથડાવો તો તમને નહિવત ઈજા થાય છે પરંતુ કોઈ વેગથી ગતિ કરતી ટ્રક સાથે તમે અથડાવો હે તમે જો ઊભા હોય અને સામાન્ય ધક્કાથી તમે ટ્રક સાથે અથડાવશો તો તમને ઈજા થશે નહીં પરંતુ જો કોઈ ગતિ કરતી ટ્રક આવતી હશે ને એની સાથે તમારે અથડામણ થશે તો તમને વધુ ઈજા થશે કેમ તો કે એ ટ્રક તો એ જ હતો પણ ટ્રક એ વખતે ગતિમાં હતો કહેતા કે ઝડપ સાથે હતો તો દ્રવ્યમાન ઝડપત્વ સાથે ત્રીજી રાશિનો ઉમેરો થયો ઝડપ જે ન્યૂટન ગતિના બીજા નિયમ સાથે સંબંધિત છે બીજું એક ઉદાહરણ આપણને આપ્યું છે કે જો બંદૂકની ગોળી તીવ્ર વેગથી છોડવામાં આવે તો તમને ઈજા થાય છે પરંતુ એટલી જ બંદૂકની ગોળીને તમે સામાન્ય રીતે કોઈ તરફ ફેંકશો તો એ વ્યક્તિને ઈજા થતી નથી તો અહીંયા પણ આ ઉદાહરણ દ્વારા આપણને ઝડપ વિશેનો ખ્યાલ આવે બરાબર છે દ્રવ્યમાન તો એ જ હતું બંદૂકની ગોળીનું જે દળ હતું એ એઝ ઇટ ઇઝ એવું ને એવું જોવા મળે પરંતુ એના ઝડપમાં ફેરફાર થયો એથી કરીને સામેની વ્યક્તિના ઈજામાં પણ આપણને ફેરફાર જોવા મળે છે એટલા માટે સરસ એવી લાઈન આપી છે ખાસ કરીને બધા વિદ્યાર્થીઓ ત્યાં અંડરલાઈન કરશે કે વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ પર આધાર રાખે છે તો અહીંયા આઘાત એ કઈ વસ્તુ પર આધાર રાખે છે તો એક દ્રવ્યમાન વત્તા એના વેગ દ્રવ્યમાન અને વેગ પર એ આધાર રાખે છે કોણ તો કે આઘાત વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ રાશિ અસ્તિત્વ ધરાવે છે ન્યૂટને આ રાશિને વેગમાન કીધું વિદ્યાર્થી મિત્રો આ વેગમાન એટલે મોમેન્ટમ બરાબર છે શું કહેવાય મોમેન્ટમ તો આ વેગમાન નામની રાશિ ન્યૂટને દ્રવ્યમાન અને વેગ ઉપરથી અસ્તિત્વમાં લાવ્યા છે એટલે કે એમને નવી એક રાશિનું નામ આપ્યું વેગમાન તમે જુઓ આ શબ્દ પરથી જ વેગ અને દ્રવ્યમાન એનું કંઈક સંયોજન લાગે છે એટલા માટે નવી રાશિનું નામ આપ્યું વેગમાન જે વેગમાનને મોમેન્ટમ કહેવામાં આવે છે પરંતુ તેનો સંકેત છે સ્મોલ પી બરાબર છે બે વસ્તુ પર આધાર રાખે એક માસ અને બીજું વેલોસિટી બરાબર છે પદાર્થના દળ અને વેગ ઉપર આધાર રાખે છે તો મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્રની અંદર આપ્યું છે કે દ્રવ્યમાન પ્લસ સોરી ઇન્ટુ વેગ બરાબર છે દ્રવ્યમાન અને વેગનો ગુણાકાર એ વેગમાન આપે છે સૂત્ર આપ્યું છે સ્મોલ પી બરાબર છે અહીંયા ધ્યાન રાખજો દ્રવ્યમાન એટલે માસ અને વેગમાન એટલે વેલોસિટી બંનેના સૌપ્રથમ લેટર v અને m અહીંયા આપ્યા છે m ઇન્ટુ v પરંતુ મોમેન્ટમનો m આપ્યો છે અને અહીંયા આપ્યું છે p બરાબર છે તો તમે m ઇન્ટુ v નો મલ્ટીપલ કરશો તો વેગમાન મળશે અને વેગમાન અંગ્રેજીમાં મોમેન્ટમ કહેવામાં આવે છે અહીંયા જોઈએ કે પદાર્થનું દ્રવ્યમાન સાથે
એના વેગને ગુણાકાર કર્યો છે એટલે દ્રવ્યમાન અને વેગ એ બંને મૂલ્ય અને દિશા બંને ધ્યાનમાં રાખે છે તમે જુઓ કોઈ પણ વસ્તુનું દ્રવ્યમાન હોય તો આપણે કિલોમાં કેવી રીતના ટનની અંદર એવી મોટી રાશિઓને પણ ઉલ્લેખિત કરીએ છીએ તો અહીંયા આ દ્રવ્યમાન છે મૂલ્ય અને વેગ એ દિશા આપે છે તો જ્યારે વિદ્યાર્થી મિત્રો મૂલ્ય અને દિશા બંને એક સાથે જોવા મળે ત્યારે આપણને ખ્યાલ છે કે આ વેગમાન એ સદિશ રાશિ બનશે કઈ રાશિ બનશે સદિશ બરાબર છે આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે સદિશ એ મૂલ્ય અને દિશા બંને દર્શાવતું એક સંકેત છે જ્યારે અદિશ એ ફક્ત મૂલ્ય આપે છે તમે જુઓ એને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ દ્રવ્યમાન એટલે શેમાં મપાય આગળ ચર્ચા કરી કિલોગ્રામ અને વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે એ બંનેનો ગુણાકાર એટલે આ એકમ શેનો થયો તો કે દ્રવ્યમાનનો કોનો થયો દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ એવો બને છે કોઈ અસંતુલિત બળ વડે વસ્તુના વેગમાં પરિવર્તન થતું હોવાથી એ સ્પષ્ટ છે કે બળ દ્વારા જ વેગમાનમાં ફેરફાર થાય છે આ વેગમાનમાં ક્યારે ફેરફાર થાય પદાર્થનું દ્રવ્યમાન તો એવું જ રહે છે પદાર્થ બદલાતો નથી આગળ આપણે જોયું તો ટ્રેનનું વજન હોય કે હાથલારીનું વજન હોય એ બંને રહે છે સાથે સાથે બંદૂકની ગોળીનું વજન પણ એ છે પરંતુ આપણા દ્વારા લગાડેલું બળ એ અહીંયા વધુ પડતું અગત્યનું છે ચર્ચા કરી હતી કે જો ટેનિસના બોલ કરતા ક્રિકેટના દડો આપણને વધુ ઈજા કરે છે કેમ તો કે જ્યારે અંતર વધે ત્યારે એ એના દ્રવ્યમાન પણ વધુ છે હે તમે જુઓ વેગમાનની અંદર દ્રવ્યમાનને ઇમ્પોર્ટન્સ આપ્યું છે ટેનિસના બોલ કરતા ક્રિકેટનો દડો વજનમાં વધુ હોય છે એટલે કે એનું દ્રવ્યમાન વધુ છે સાથે સાથે દર્શકને વાગવા